Hello student, this is the online education from Davis International Public School. I am Neha Patel, your biology teacher. Standard 12th ma, chapter number 11. Biotechnology, ena siddhanto ane prakriyao vishe bhani raya chie. Aajno apno lecture number 5. Barobar? Last lecture ma apde, akhi je prakriya je thavani chie, eno overview me tamne samjhavi didelo chie, ke kai rite ichhit DNA no tukdo, koi ચોક્કસ સજીવ એટલે કે વનસ્પતિ પ્રાણી કે સૂક્ષ્મજીવમાંથી અલગ કરવો, પછી એને કોઈ વાહક એની સાથે જોડવો, જોડી અને આરડીએનએનું નિર્માણ કરવું, પછી તેને યજમાન કોષમાં સ્થાપિત કરવો અને પછી એને અનુરૂપ કોપી એટલે કે ક્લોનિંગ કરાવી અને એ જ ડીએનએના ટુકડાને વધુ સંખ્યામાં મેળવવો. તો આજે ટેક્સચ્યુઅલ ટોપિક પર હવે જઈએ છીએ. લાસ્ટ ટોપિક જો આપણે એ જોયેલો કે કઈ રીતે જનીન ઇજનેરી વિદ્યા એ અન્ય જે શાખા છે સંકરણ એના કરતાં વધુ શ્રેષ્ઠ છે, એમાં અલિંગી પ્રજનન લિંગી પ્રજનનના ફાયદા, સંકરણ અને જનીન ઇજનેરી વિદ્યા એના ફાયદા, એના વિશે પણ આપણે ભણી ગયા છીએ. બરાબર? જુઓ, આજનો જે આપણો ટોપિક છે, ટેક્સ્ટબુકમાં તમે પેજ નંબર 194 પર જે થર્ડ પેરેગ્રાફ છે કે શું તમે જાણો છો કે ડીએનએનો ટુકડો એવું લખેલું જે છે પોઈન્ટ પર, ત્યાં તમારે એ પેરેગ્રાફની ઉપર આ પોઈન્ટ કઈ રીતે પૂછાઈ શકે એ ક્વેશ્ચન હું લખાવી દઉં છું. તમારો ટોપિક આ છે કે રંગસૂત્રમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન જે છે એનું મહત્વ, અથવા સ્વયંજનનની ઉત્પત્તિનું મહત્વ. સ્વયંજનની ઉત્પત્તિ શું છે, કોની અંદર, પહેલાં તો એ ક્યાં જોઈ શકાય, રંગસૂત્રમાં જોઈ શકાય. રંગસૂત્રનો એક ભાગ છે, એક શૃંખલા જ છે, અને એનું મહત્વ શું છે એ સમજવાનું છે. ખબર પડે છે? તો એ તમારે એઝ એ ક્વેશ્ચન લઈ લેવાનું છે કે રંગસૂત્રમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનનું મહત્વ શું. બરાબર? જોઈ લો ટેક્સ્ટબુકમાં, એના જ ટોપિક જોઈએ, એક એક લાઇન ટેક્સ્ટબુકને જ સમજીએ છીએ. મેં એ નોટ ડાઉન કરીને રાખ્યું છે અને આપણે બધી જ લાઇન સમજતા જઈશું. ચલો, આગળ જ આપણે જોયું કે આપણે આખી ટેકનોલોજીનો ઉપયોગ શેના માટે કરીએ છીએ. અહીંયા આપણે આ બધા જ પોઈન્ટ સારી રીતે ભણીશું. આપણે એક વસ્તુ જોઈ ગયા છે કે આખી ટેકનોલોજી એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, કોઈ ઈચ્છિત પ્રોડક્ટ મેળવવા માટે. બરાબર? કોઈ ઉત્પાદન કે કોઈ પ્રોટીન, કોઈ ઘટક, કોઈ નીપજ કે જે સજીવ માટે, માનવી માટે ઉપયોગી હોય એ મેળવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અને એના માટે આપણે એને અનુરૂપ ડીએનએના ટુકડા જોઈએ. તો પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે જ કે અહીંયા આપણે જે કોઈ પણ ઈચ્છિત કોષ લઈએ, ઈચ્છિત કોષનો મતલબ કે કોઈ કોષ લઈએ કે જેની અંદરથી આપણે ડીએનએ લેવાનો છે. બરાબર? આપણો ઈચ્છિત ડીએનએ કે જે હું આપણે નિર્માણ કરાવવાનું છે એ ક્યાંક ને ક્યાંક આ કોષમાં છે. તો ઇન શોર્ટ, આગળ આપણે ઘણું બધું જોયું કે આના રંગ ધારો કે આનું કોષ કેન્દ્ર હાઇલાઇટ કરીને બતાવીએ તો અહીંયા જે ઘણા બધા રંગસૂત્રો હોય એમાં ક્યાંક આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો વચ્ચે કદાચ હાજર છે. બરાબર? આપણે આ રીતે લાસ્ટ લેક્ચરમાં જોયેલું, કેમ આને રિપીટ કરાવું છું, તો તમને એવું કહે છે, આપણને ખબર છે કે આ જે ટુકડો છે એને આપણે અન્ય સજીવમાં દાખલ કરવાનો છે, જેને આપણે યજમાન સજીવ કહીએ. જો અહીં કહે છે કે જ્યારે કોઈ ડીએનએનો ટુકડો, સમજાય છે, એટલે ડીએનએનો ટુકડો કેમ પહેલાં તો લેવાનો એ તમને પ્રશ્ન થાય, એટલે જ મેં આખી ટેકનિક સમજાવી દીધી છે કેમ આપણે ડીએનએનો ટુકડો લેવો છે. કારણ કે આપણે જે પ્રોટીન બનાવવું છે કે જે પ્રોડક્ટનું ઉત્પાદન કરવું છે એના નિર્માણ માટે આ ડીએનએ જવાબદાર છે. દરેક ડીએનએ કોઈ લક્ષણ માટે જવાબદાર છે. તો આપણે જે પ્રોટીન જોઈએ છે એનું નિર્માણ પણ ચોક્કસ ડીએનએમાંથી થાય. ડીએનએમાંથી આરએનએ બને, આરએનએમાંથી પ્રોટીન બને. બરાબર છે? ડીએનએને અનુરૂપ જ આરએનએ બને અને એમાંથી પ્રોટીન બને. એટલે આપણે જે પ્રોડક્ટ જોઈએ છે, ધારો કે ઇન્સ્યુલિન બનાવવું છે, તો ઇન્સ્યુલિન જેમાંથી મળતું હોય, જે બનાવતું હોય, એવો ડીએનએનો ટુકડો આપણે પહેલાં તો લેવો જોઈએ. તો અહીં કહે છે કે જ્યારે કોઈ ડીએનએનો ટુકડો વિજાત્ય સજીવમાં દાખલ કરવામાં આવે, બરાબર, તો એ પ્રક્રિયાને જનીન સ્થળાંતર કહેવાય. એટલે અહીંથી કોઈ ડીએનએનો ટુકડો લઈ અને કોઈ બીજા સજીવમાં દાખલ કરીએ તો એ ઘટનાને આપણે શું કહીએ, જનીનનું સ્થળાંતર કર્યું કહેવાય. હવે તમને એમ કહે છે કે જો મોટે ભાગે આ ટુકડો, બરાબર છે, આ ટુકડો એ સજીવના બાળકોષમાં, હવે કયા સજીવના બાળકોષમાં, કહેવાય જ્યાં આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ એના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. બરાબર છે? જુઓ, હવે અહીંયા આપણે યાદ છે કે અહીંયા આપણે યજમાન કોષ,
આગળ મેં કીધું હતું કે મોટાભાગે ઇકોલાય બેક્ટેરિયાને લેવામાં આવે છે. આ બેક્ટેરિયા છે એની અંદર એનું જનીન દ્રવ્ય છે, આ બધા એના પ્લાઝ્મિડ છે, બરાબર. આ કોઈ કોષ છે કે જે આપણા માટે યજમાન કોષ છે, આપણે આ ડીએનએને અહીંયા દાખલ કરાવો છે. રીઝન શું કે બેક્ટેરિયા છે એ બહુ જ ઝડપી દ્વિગુણન પામે છે. બીજું, અલિંગી પ્રજનનથી દ્વિગુણન પામે છે, એના કારણે શું થાય કે આ બેહુબ જે બનાવવું છે એવું ને એવું ઘટક જળવાઈ રહે, કારણ કે આ સમય દરમિયાન સંભાજન થાય અને સંભાજન દરમિયાન વ્યતિકરણ ન થાય, જનીનોની અદલાબદલી ન થાય. એટલે આ બેહુબ જનીન મેળવવું, જનીનની કોપી મેળવવી, જેને આપણે ક્લોનિંગ કહીએ, એના માટે આપણે અહીંથી પહેલાં તો આ ડીએનએનો ટુકડો છૂટો કરીએ. કઈ રીતે કરશું એ પછી પદ્ધતિ પછી સમજું, પણ આ ટુકડો ધારો કે આપણે લીધો, આ ટુકડાને આપણે કોઈ યજમાન કોષમાં દાખલ કરવો છે. તો કેમ દાખલ કરીએ છીએ કે જ્યારે આ યજમાન કોષ સંખ્યામાં બેવડાય તો એની સાથે આપણો ડીએનએનો ટુકડો બેવડાય છે. પણ ધારો કે ડાયરેક્ટ આને આપણે અહીંયા આમ એન્ટર કરાવી દઈએ, આપણને એમ થાય આપણે જોયું હતું વચ્ચે વાહકનો ઉપયોગ કરીએ છીએ, ધારો કે એને ડાયરેક્ટ જ તમે અન્ય કોઈ કોષમાં દાખલ કરાવી દો, તો અહીંયા જ્યારે આનું કોષ વિભાજન થાય ને જે બાળ કોષ બને, તો એ દરમિયાન એના બધા જ ઘટકો આ બેહુબ બે ભાગમાં વિભાજિત થાય, સ્વયંજનન પામી અને નવા ઘટકોનું નિર્માણ થાય. પરંતુ અહીં આપણે જે ટુકડો એડ કર્યો છે એ સ્વયંજનન પામવાની ક્ષમતા એમાં ધરાવતો નથી. સમજાય છે? જોવો, મોટે ભાગે આ ટુકડો, એટલે આ ટુકડો સજીવના બાળકોષમાં, એટલે કયા સજીવના? યજમાન સજીવના, અન્ય સજીવમાં જેને આપણે દાખલ કરીએ છીએ એના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે ડાયરેક્ટ તમે જો આ જનીનને સ્થળાંતર કરી દીધું તો આ કોષમાં એ સ્વયંજનન પામવું એટલે પોતાના જેવું જ બનાવી અને ડીએનએ બનાવે, ડીએનએમાંથી ડીએનએ બનવું, એને સ્વયંજનન જાતે બનવું કહેવાય છે, બરાબર. આપણે એ ડીએનએના ટુકડા ઘણા જથ્થામાં જોઈએ છે મોટા પાયે, એટલે આપણે એનામાં દાખલ કરાવીએ અને બેક્ટેરિયા વધે એટલે આ ટુકડો પણ વધે. પરંતુ જ્યારે તમે આ રીતે ટુકડો ડાયરેક્ટ દાખલ કરી દો તો એ જાતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. તો શું કરવું જોઈએ એના પર જઈએ. પરંતુ જ્યારે તે ગ્રાહી કોષના જનીન, હવે ગ્રાહી કોષ એટલે આ કોષ, યજમાન કોષ કે જે આને ગ્રહણ કરે છે, એટલે આ ટુકડા માટે આ કોષ ગ્રાહી કોષ થઈ જાય છે. શબ્દ બધા ધ્યાન રાખજો. તમને એમ થયું કે હમણાં યજમાન કોષ તો આપણે એમાં દાખલ કરીએ છીએ એટલે એને યજમાન પણ કહેવાય, બરાબર છે. અને આવા ડીએનએ અથવા જનીનને આ કોષ ગ્રહણ કરે છે એટલે એને ગ્રાહી કોષ કહેવાય. હવે એમનામ દાખલ કરો તો એ સ્વયંજનન પામી શકતો નથી. સ્વયંજનન પામવું એટલે પહેલાં તો ખબર પડે છે કે આપણે શું કરાવવું છે કે જ્યારે આમાં કોષ વિભાજન થાય ને આમાંથી જો બે બેક્ટેરિયા બને, સમજો, તો બધા જ ઘટકો આના જેવા આવે, તો સાથે સાથે આપણે એમ વિચારીએ કે આપણો જે ટુકડો છે એ પણ બેવડાય અને આપણને સંખ્યા વધે, ફરી પાછા આ બે બે બને તો વધે. પણ જ્યારે તમે એને આ રીતે ડાયરેક્ટ દાખલ કરી દો અને જે બાળ કોષ બને તો એ આ રીતે સ્વયંજનન પામી અને એ બેવડાઈ શકતો નથી. તો અહીં દાખલ કરતી વખતે એને કઈ રીતે દાખલ કરીએ તો એ બેવડાય એના ઉપર જઈએ. પરંતુ જ્યારે તે ગ્રાહી કોષના જનીન સાથે જોડાઈ જાય, જો અહીં આપણે ડાયરેક્ટ મૂક્યો છે તો એ બેવડાય નહીં, પરંતુ એ ગ્રાહી કોષના જનીન સાથે જો જોડાઈ જાય ત્યારે જ તે વિભાજન પામી અને યજમાન ડીએનએ સાથે, અહીંયા આ બધું ડીએનએ યજમાન ડીએનએ છે, યજમાન ડીએનએ સાથે એ પણ આનુવંશિક બની જાય છે. એટલે બેક્ટેરિયાનું જે આનુવંશિક દ્રવ્ય છે એ પોતે જાતે બેવડાઈને ડબલ થાય, તો જો એ એના જનીન સાથે જોડાય તો જ એવું થાય કે બેક્ટેરિયા એકમાંથી બે થાય, તો સાથે સાથે આપણો જે ટુકડો છે એ પણ બેવડાય. ડાયરેક્ટ આ રીતે ટુકડો તમે પ્રવેશ કરાવી દો તો એ અહીંયા આવી શકતો નથી. ક્યારે આવી શકે? કે તમે આ ટુકડાને આ જે ગ્રાહી કોષ છે એના જનીન સાથે જોડી દો, બરાબર. તો આપણે અહીંયા એના માટે કોનો ફાયદો લઈએ છીએ કે આ જે આનુવંશિક જનીન છે એ પણ પોતે સ્વતંત્ર રીતે વિભાજન પામે. આ પ્લાઝ્મિડ પણ શું છે? આ ગોળાકાર દોર્યા એ પ્લાઝ્મિડ છે. હવે જો અહીંયા તેને દર્શાવેલું નથી, પણ આખું વસ્તુ ન ખબર હોય તો તમને આઈડિયા આવે નહીં, બરાબર છે. તો પ્લાઝ્મિડ પણ એક પ્રકારનું શું છે? વલયાકાર ડીએનએ જ છે. જો એ ડીએનએનો ભાગ બની જાય આપણો આ વિદેશી ડીએનએનો ટુકડો, તો એવું થાય કે આ વિભાજન પામે તો સાથે સાથે આ ટુકડો પણ શું થાય? વિભાજન પામી શકે. સમજાય છે વસ્તુ? કમ્પ્લીટ છે આ વસ્તુ? ચલો ફરી રિપીટ કરું છું. પરંતુ ડાયરેક્ટ તમે એડ કરો તો એ વિભાજન પામી શકતો નથી યજમાનના બાળકોષમાં. પરંતુ જ્યારે તેને ગ્રાહી કોષ, એટલે આ જે ગ્રહણ કરનાર કોષ, એના જનીન સાથે જોડાઈ જાય ત્યારે જ તે વિભાજન પામી અને યજમાન ડીએનએ, આ ડીએનએ યજમાન કોષનું ડીએનએ છે, તો એની સાથે એ પણ શું બની જાય? આનુવંશિક. આનુવંશિક બનવું એટલે એવું ને એવું જ બાળકોષોમાં આવવું.
તો એ જ બાળકોષોમાં ફરી પાછું રિપીટ થાય. આવું કેમ થાય? બરાબર, કારણ કે આ જે વિદેશી ડીએનએનો ટુકડો આ ટુકડો આની અંદર એન્ટર કરીએ છીએ, તો આ કોષ માટે આ જે બ્લૂ આપણો ડીએનએનો ટુકડો છે એ કેવો થયો? વિદેશી ડીએનએનો ટુકડો, એટલે એને ફોરેન ડીએનએ બરાબર છે કહે છે. તો આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાનના રંગસૂત્રનો જો ભાગ બની જાય, આ યજમાન કોષ છે, આ એના રંગસૂત્રો છે, આ ડીએનએ પણ એનું રંગસૂત્ર જ કહેવાય, આનુવંશિક દ્રવ્ય એટલે રંગસૂત્ર બરાબર. યજમાનના ડીએનએ એના રંગસૂત્રનો જો ભાગ બની જાય અને એ રંગસૂત્ર પણ એવું હોય, હવે આપણો શબ્દ આવ્યો, કે જેની પાસે સ્વયંજનન પામવાની ક્ષમતા હોય. આપણે રંગસૂત્ર ડીએનએના બનેલા હોય અને આપણને ખબર છે કે ડીએનએ પાસે સ્વયંજનન પામવાની શું છે? ક્ષમતા છે. આના પાસે કેમ નથી? આ ટુકડો ડીએનએનો જ છે, તો તમને એમ થાય કે એ અહીંયા કેમ સ્વયંજનન પામે? સમજો કે આ કોષનો પોતાનો નથી. જ્યારે કોષ વિભાજન થાય ત્યારે કોષ શું કરે? પોતાનું જનીનદ્રવ્ય બેવડે અને બે ભાગમાં વહેંચે, બરાબર. તો એ રીતે પોતાનું ડીએનએ પણ બેવડાય અને એને બે ભાગમાં વહેંચે. પરંતુ અહીંયા જ્યારે પણ આ રીતે તમે એમનામ ટુકડો એડ કરી દો તો એ ટુકડો બની શકતો નથી, પણ એ ટુકડાને તમે ડીએનએનો ભાગ બનાવી દો, એની સાથે જોડી દો, તો એ આની સાથે શું થાય? સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે. રીઝન કે આ આપણું આ જે પણ ગોળાકાર દોરીએ છીએ કે પછી આ દોરીએ એ શું છે? ડીએનએનું, સોરી, આ જે યજમાન કોષ છે એનું શું છે? રંગસૂત્ર છે. અને રંગસૂત્ર આનુવંશિક હોય એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે જ, અને એવું ને એવું કોપી આવે, બરાબર છે. અહીંયા કેમ કોપી આવે? કારણ કે બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન થાય એટલે. બાકી લિંગી પ્રજનનમાં કોપી થાય જ એવું જરૂરી નથી. કેમ? એ આપણને સંભાજન અને અર્ધીકરણનો તફાવત ખબર છે. જો રંગસૂત્રમાં ડીએનએને એક વિશિષ્ટ ક્રમ આવેલો છે, હવે આપણે જોઈએ, થોડુંક મેં સમજાવેલું દીધેલું છે કે આ રંગસૂત્રની વાત કરીએ. આપણે કયા રંગસૂત્રમાં જોડવું છે? એને જે વધારાનું વલયાકાર ડીએનએ છે એની સાથે જોડવું છે, બરાબર છે. એટલે આ ટુકડાને આપણે આ રીતે ડાયરેક્ટ નથી ઉમેરી દેવો, પણ એનું કોઈ આ જે ડીએનએ છે એમાં એને વચ્ચે જોઈન કરવું છે આ રીતે, બરાબર. તો અત્યારે તો હજુ આપણી જોડે આ છે જ, એટલે ધારો કે આપણે અહીંયા એના માટે યાદ છે આપણે શું કરીએ કે કોઈ પણ અન્ય કોષ લઈએ, જે પણ મોટે ભાગે કયો હોય? બેક્ટેરિયા જ હોય, બરોબર. આ કોષ એમાંથી એનું પ્લાઝમિડ છૂટું પડાવીએ તો પ્લાઝમિડ પણ એક પ્રકારનું શું છે? ડીએનએ જ છે, બરોબર. આ જે અણુ છે એ વાહક તરીકે વર્તે. કારણ શું? તમે ડાયરેક્ટ એમ થાય કે આ ટુકડો આની અંદર એડ કરાવી દો તો શું થાય કે આ ટુકડો અહીંયા જઈ અને ડાયરેક્ટ આ એના યજમાન કોષમાં જોડાઈ નથી શકતો, એટલે આપણે આ કંઈક બનાવીને મૂકવું જોઈએ કે જે યજમાન કોષનો ભાગ બની જાય. તો આ ડીએનએ અથવા એનું એક રંગસૂત્ર જ કહેવાય, કારણ કે રંગસૂત્ર ભેગા થઈ અને ડીએનએ બને છે, બરાબર. આ વલયાકાર ડીએનએ કે જેને આપણે પ્લાઝમિડ કહીશું, કે જે વાહક ઇંગ્લિશમાં વેક્ટર તરીકે વર્તે. જુઓ, હવે એમ કહે છે કે રંગસૂત્રમાં આપણે જે પણ રંગસૂત્ર, ધારો કે અહીંયા છે કે આપણે જે વાહક તરીકે રંગસૂત્ર લઈએ છીએ એમાં એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે. ક્રમ કેમ કહે છે? તો એના માટે તમને ડીએનએની રચના ખબર હોવી જોઈએ. ચલો, ડીએનએ કોનો પોલિમર છે? ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, અને ચોક્કસ ક્રમમાં ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હોય છે. આના માટે તમને ચેપ્ટર નંબર 6 એમાં ન્યુક્લિયોટાઇડની રચના કમ્પ્લીટલી આવડવી જોઈએ. અથવા જો એટલું ન ખબર હોય તો તમે 11th જૈવિક અણુઓમાં તો ડીએનએની રચના સમજેલા છો જ, બરાબર. એટલે આની સાથે એવો કોઈ પ્રોબ્લેમ નથી કે છઠ્ઠું ચેપ્ટર ન ભણ્યા હોય તો તમને આવડે નહીં, કારણ કે આ 11th ટોપિક છે કે ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ શેનો બનેલો છે? ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ શેનો બનેલો છે? ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ ધરાવે. તમને ખબર છે એડિનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, બરાબર છે. એ વિવિધ ક્રમમાં ગોઠવાય. તો અહીંયા પણ આવું જ હોય કે આ ધારો કે આખો ડીએનએનો ટુકડો છે, એમાં ચોક્કસ આ રીતે એડિનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન એ બધા આ રીતે ગોઠવાય અને એક આખો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ બનાવે છે. ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા, પાછી બે શૃંખલા પણ હોય, કારણ કે ડીએનએમાં ખબર છે બે શૃંખલા આવેલી હોય છે. ચલો, રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય કે જેને શું કહેવાય? સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહે
કે જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય. આગળ મેં તમને એટલે જ લાસ્ટ લેક્ચરમાં કહી દીધું કે ધારો કે આવો ડીએનએ હોય તો એવું શક્ય છે કે ડાયરેક્ટ અહીંથી સ્વયંજનન સ્ટાર્ટ થાય, એના જેવું જેવું બનાવતું રહે. એટલે ધારો કે આ ડીએનએની બે શૃંખલા છે, ડીએનએમાં પોલિન્યુક્લિઓટાઇડની બે શૃંખલા હોય તો આવું થાય કે અહીંથી કંઈક બનાવતું રહે ને આવું નવું બીજું બની જાય. બરાબર, અહીંયા પણ ડબલ જ હોય, ખાલી આપણે લાઈન દોરી. પરંતુ જો ગોળાકાર હોય તો શું થાય? આ હોય ડબલ જ, બરાબર. અહીંયા ખાલી આપણે સિંગલ દોરીએ છીએ. ક્યાંથી શરૂ કરવું? તો જે જગ્યાએથી, કોઈ પણ જગ્યાએ હોય, આ બધો ન્યુક્લિઓટાઇડનો ક્રમ જ હોય, એ જી સી ટી એ એ ટી જી સી, ગમે તે તમે લઈ લો કોઈ એવો ક્રમ. થોડો અહીંયા હું આટલો ક્રમ લઈ લો, એક બે ત્રણ ચારનો જે બનેલો હોય, કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય અને પછી અહીંયા એ પૂર્ણ થાય. બરાબર, આવો વિશિષ્ટ ગુણધર્મ ધરાવતું રંગસૂત્ર હોય આને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય. એટલે કે એવું સ્થાન, આ રંગસૂત્ર કે ડીએનએમાં આવેલું એક સ્થાન કે જ્યાંથી સ્વયંજનન શું થાય, શરૂઆત થાય. બરાબર, જો આપણે એટલે આ કોની વાત કરે છે કે જેમાં આપણે દાખલ કરવો છે એમાં, તો એના માટે આપણે વચ્ચે શું લઈએ છીએ, વાહક અણુ, અને વાહક અણુમાં આપણે આ દાખલ કરીએ છીએ. બરાબર, તો હું આની જ ફિગર અહીંયા દોરી છે, આને હાઇલાઇટ કરી અને એમ સમજો. હવે આપણે શું કરીએ છીએ કે આથી કોઈપણ સજીવમાં, તમે કોઈપણ સજીવમાં પછી એને દાખલ કરવો હોય, વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે આપણે એને દાખલ કેમ કરીએ છીએ? આપણે જે વિદેશી ડીએનએનો ટુકડો જે ઉમેરવો છે એ ત્યાં બેવડાઈ શકે, તો એ બેવડાવવા માટે આપણે આપણો જે ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એને અહીંયા કોઈપણ જગ્યાએ જોઈન્ટ કરી દઈએ. ફરી પાછો આ કોઈ ન્યુક્લિઓટાઇડનો ક્રમ જ હોય, બરાબર, આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો એને ધારો કે અહીં તમે જોઈન્ટ કરી દો છો. કેવા રંગસૂત્રમાં, કેવા ડીએનએમાં કે જેની પાસે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન હોય, આ રંગસૂત્ર કે જે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન ધરાવતું હોય, તો એવું થાય કે પછી આને તમે આમાં એન્ટર કરો તો અહીં જ્યારે પણ એ બેવડાય તો એની સાથે અહીંથી સ્વયંજનનની શરૂઆત થાય અને પૂરું થાય. તો શું થઈ ગયું કે જે વિદેશી ડીએનએનો ટુકડો છે એ યજમાન કોષમાં ડીએનએ એનો એક ભાગ જ બની જાય. એટલે અહીંથી સ્વયંજનનની શરૂઆત થાય ને પછી આ થઈ જાય. જો ડાયરેક્ટ તમે એન્ટર કરો અહીંયા તો સ્વયંજનન થઈ શકે નહીં. રીઝન કે આ ટુકડા પાસે સ્વયંજનની ઉત્પત્તિનું સ્થાન છે નહીં, પ્લસ આ ટુકડો વિદેશી છે એટલે આ સજીવ જાતે જ એને બેવડી શકે નહીં. એના ઘટકનો કોઈ ભાગ હોય તો જ એને એ શું કરી શકે, બેવડી શકે. એટલે આપણા વિદેશી ડીએનએના ટુકડાને એવા રંગસૂત્ર સાથે જોડીએ કે જેની પાસે સ્વયંજનનની ઉત્પત્તિ હોય. સ્વયંજનનની ઉત્પત્તિ એ ન્યુક્લિઓટાઇડનો એક ક્રમ જ છે અને એ સ્થાન છે કે જ્યાંથી ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય. બરાબર છે, જ્યાંથી ડીએનએના સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર સ્થાન છે. જુઓ, આથી તમે શું થાય કે જ્યારે કોઈપણ સજીવમાં, એટલે આપણે ધારો કે આ સજીવમાં દાખલ કરવો છે, કેમ દાખલ કરવો છે? આ જે વિદેશી ડીએનએનો ટુકડો એનું આપણે ગુણન કરાવવું છે, સંખ્યા વધારવી છે. તો વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે આ જે ટુકડો છે આપણે જે દાખલ કરવો છે એના રંગસૂત્ર કે રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. ડાયરેક્ટ તમે આ ટુકડો અહીં એન્ટર કરાવી દો તો એ ગુણન પામી શકતો નથી. બરાબર, ચલો તમને દેખાય નહીં તો થોડું મોટું હાઇલાઇટ કરીને દોરીએ કે આપણો યજમાન કોષ છે કે જે પણ બેક્ટેરિયાની કોઈ અલગ જાત હોય, એમાં એના જનીનદ્રવ્ય છે, આ એના પ્લાઝ્મિડ છે. તમે ડાયરેક્ટ મેં કીધું કે બ્લૂ ટુકડો એડ કરી દો તો ન થાય. ક્યારે થાય? કે કોઈપણ સજીવમાં જો તમારે આ વિદેશી ડીએનએનો ટુકડાનું ગુણન કરાવવું છે તો એ ગુણન પામવું, એટલે વધવું, સંખ્યામાં વધવું, એ તો જ શક્ય બને કે એ ટુકડો એ આ કોષના રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. અને એ પણ એવું રંગસૂત્ર, કોઈ પણ રંગસૂત્ર ન ચાલે, એ રંગસૂત્ર પાસે આ શૃંખલા હોવી જરૂરી છે કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે, જેને આપણે શું કહીએ, સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આપણો જો ટોપિક જ કે સ્વયંજનની ઉત્પત્તિ સ્થાનનું મહત્ત્વ શું છે, એવો કોઈ પણ રંગસૂત્રમાં જોઈન કરી દઈએ કે જેમાં સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન નથી, તો આ ટુકડો બેવડાઈ શકતો નથી. જુઓ, આ રીતે એક વિદેશી ડીએનએ, આ વિદેશી ડીએનએ થયું, જ્યારે સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય, સાથે જોડાયનો મતલબ એની સાથે જોઈન થાય એવું નથી કહેતા, એવા રંગસૂત્ર સાથે જોડાય, એવા ડીએનએ સાથે જોડાય કે જેની પાસે સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન હોય. બરાબર, આ સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન સાથે આપણો આ કયો છે, વિદેશી ડીએનએ ટુકડો છે, કારણ કે આ તો આપણે બીજામાંથી લીધેલું છે.
તો ત્યારે આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં બરોબર છે આપમેળે સ્વયંજનન પણ પામી શકે અને એની સાથે એનું ગુણન પણ થઈ શકે. એક જ ડીએનએ એમાંથી એવું ને એવું આબેહૂબ ડીએનએ બનવું, જનીન બનવું, જેને જનીન ક્લોનિંગ, જીન ક્લોનિંગ કહે છે ઇંગ્લિશમાં. ક્લોનિંગ એટલે આબેહૂબ કોપી મળવી જોવું, અથવા એને ટેમ્પલેટ ડીએનએની એક સરખી નકલોનું નિર્માણ કહે છે. ટેમ્પલેટ એટલે કેવું બનાવવું છે તેના માટે આપણે એક બીબું હોવું જોઈએ. તો આપણે આવું જ બનાવવું છે તો આ ડીએનએ એ આપણા માટે ટેમ્પલેટ છે. જ્યારે આના રંગસૂત્રનો ભાગ બની જાય તો પછી એ ટેમ્પલેટ ડીએનએ તરીકે વર્તે અને આ રીતે આપણે જોડીએ એને રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા શું કહીએ છીએ આર ડીએનએ કહીએ છીએ. પછી આ ડીએનએને આપણે ધારો કે આ યજમાન સજીવમાં દાખલ કરાવી દઈએ બરાબર છે. આ ધારો કે યજમાન સજીવ, એની અંદર આ ટુકડો ધારો કે તમે દાખલ કરાવી દો છો. તો હવે શું થાય છે કે જ્યારે બેક્ટેરિયા આ જે યજમાન સજીવ છે એનો એક ભાગ બની ગયો, આ છૂટો ટુકડો નથી, એના રંગસૂત્રનો એક ભાગ બની ગયો. કારણ કે પ્લાઝ્મિડ છે એ આનું પણ એક ઘટક છે. તો આપણે એક પ્લાઝ્મિડ ભલે બીજામાંથી લીધું, પણ બીજામાંથી પ્લાઝ્મિડ લીધું, એની સાથે આપણો ટુકડો જોડ્યો, એક પ્લાઝ્મિડ બનાવી અને આ પ્લાઝ્મિડને, પ્લાઝ્મિડ એટલે એક પ્રકારનું ડીએનએ જ છે પણ આપણે એને રિકોમ્બિનેશન કર્યું છે, નવો ટુકડો જોઈન કરીને કંઈક નવું બનાવ્યું એટલે એને આર ડીએનએ કહીએ. પછી આ ડીએનએને આપણે આની અંદર એન્ટર કરાવ્યું તો હવે શું થશે કે આ યજમાન કોષમાં એવું રંગસૂત્ર છે એનો આ ભાગ છે આપણો વિદેશી ડીએનએનો ટુકડો. એટલે હવે જ્યારે આનું દ્વિગુણન થાય અને આમાંથી ધારો કે બે બેક્ટેરિયા બને તો આપણો આ ટુકડો એક એન્ટર કરાયો તો બે બને. જો એ માત્ર બેની જ વાત નથી, બીજું બધું જ બેવડાય પણ આપણે જે એન્ટર કરાયું હોય એ બેવડાય બરાબર. હવે જો વધારે જથ્થામાં મેળવવા માટે શું કરાય, આ વધારે ટુકડા લેવાના, આવા વધારે પ્લાઝ્મિડ બનાવવાના. એકસાથે આમાં તમે 20-20 કે 25-25 જોઈન કરી દો તો આમાં 20 હોય તો એવા બને તો આવા અહીંયા 20 ને પાછા 20 બને, પાછા ડબલ થાય અને બેક્ટેરિયામાં સંખ્યા વધે. પછી એમાંથી છૂટા પાડી અને આપણા ઈચ્છિત ડીએનએના ટુકડા આપણે આ રીતે મેળવી શકીએ. પછી એમાંથી આપણી પ્રોડક્ટ બનાવી શકીએ. ખબર પડી ગઈ છે બધા જ શબ્દ. તો આની સાથે એટલે આના માટે તમને આ વસ્તુ ખબર જ હોવી જોઈએ, પહેલાં ઈચ્છિત ડીએનએમાંથી ટુકડો લેવો, એને યજમાન કોષમાં દાખલ કરવા, ડાયરેક્ટ દાખલ નથી થતો, વચ્ચે વાહકની જરૂર પડે, આગળ કીધું તું એમ બરાબર છે. માદા ફેલી, માદા એનોફેલિસ મચ્છર ધારો કે આ લઈ લો બરાબર, એમાં પ્લાઝ્મોડિયમ નામનું સજીવ હોય જે મેલેરિયા માટે જવાબદાર છે, પણ માદા એનોફેલિસ મચ્છરમાં રહેલું પ્લાઝ્મોડિયમ એ વાહક તરીકે વર્તે, રોગ કોનાથી થાય, પ્લાઝ્મોડિયમ, પણ મચ્છર એને અહીંથી લઈ અને અહીંયા એન્ટર કરાવે તો અહીંયા કોક વાહકણુ, તો પ્લાઝ્મિડ સેના તરીકે વર્તે, વાહકણુ તરીકે વર્તે અને એ આ ડીએનએના ટુકડાને લઈ આમાં એન્ટર થાય, એના એક ભાગ તરીકે એકવાર એ બની જાય એટલે જ્યારે જ્યારે આ દ્વિગુણન પામે સજીવ તો એમાંથી આ ટુકડો આપણે મેળવી શકીએ. પણ એના માટે ખાસ જરૂરી છે ડાયરેક્ટ તમે કોઈ પણ વિદેશી ડીએનએનો ટુકડો કોઈ પણ કોષમાં એન્ટર કરાવો તો શું થાય કે પોતે સ્વયંજનન પામી શકતો નથી અને એન્ટર કરાવવા માટે એના રંગસૂત્રનો એક ભાગ હોવો જરૂરી છે અને એ રંગસૂત્ર પણ એવું હોવું જોઈએ કે જેના પાસે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોય તો જ એ ત્યાંથી પોતે સ્વયંજનન પામવાની શરૂઆત કરે અને જોડે જોડે વચ્ચે આપણી કોપી આવી જાય છે તો આ ઘટક પણ બેવડાતું જાય બરાબર. તો આ તમારો ટોપિક છે કે રંગસૂત્રમાં સ્વયંજનની ઉત્પત્તિ સ્થાનનું મહત્ત્વ શું છે. આ હોય તો જ એ બેવડાઈ શકે છે અને વિદેશી ડીએનએના ટુકડાને પણ સંખ્યામાં વધારી શકે છે બરાબર. સારી રીતે એકદમ ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ જ છે, એક એક વાક્ય, એક એક શબ્દ બધું જ મેં ટેક્સ્ટબુકનો સમજાવી દીધો છે. પણ એના માટે આગળના લેક્ચરમાં, ખાસ લેક્ચર નંબર 4 છે, એ વારે વારે એકવાર જોઈ લેજો કારણ કે એ ટોપિક તમને આવડશે તો જ આ વસ્તુ આવડશે કે અહીંયા મેં શું કીધું છે. ડાયરેક્ટ આ જોશો તો અહીંયા મેં બધી શું વાત કરી એ નહીં ખબર પડે. ત્રણ વસ્તુ હોવી જોઈએ, ઈચ્છિત કોઈ સજીવ એમાંથી ડીએનએનો ટુકડો છૂટો પાડવો, વાહક લેવા માટે કોઈ બેક્ટેરિયામાંથી પ્લાઝ્મિડ છૂટું પાડવું, એ બંનેને જોઈન કરીને આર ડીએનએ બનાવવું, આર ડીએનએને યજમાન કોષમાં દાખલ કરો અને પછી એના ગુણન કરાવી અને આપણે ઈચ્છિત ડીએનએના ટુકડા મેળવવા. મેં કીધું હતું કે આગળ જે આ સ્ટોરી છે વારે વારે હું બોલીશ, દરેક લેક્ચરમાં બોલીશ તો જ તમને ખબર પડશે આટલું જ ખરેખર પ્રક્રિયા છે. પણ અહીંયા આપણે માત્ર મહત્વ કયો ટોપિક જોવો તો સ્વયંજનની ઉત્પત્તિવાળો ટોપિક, તો એના વિશે સમજ્યા. હવે આપણે આર ડીએનએ વિશે સમજવાનું છે તો એના વિશે સમજશું. પછી પાછું આને આમાં દાખલ કઈ રીતે કરાય તો એના વિશે સમજીશું બરાબર છે. પ્લાઝ્મિડ કેવું હોય એની રચના વિશે સમજીશું. આને આપણે કાપવું જોઈએ તો કાપવા માટે ઉત્સેચક જોઈએ તો ઉત્સેચક વિશે સમજીશું. પણ ઇન શોર્ટ આની બહાર આપણે જઈશું નહીં. આપણને ખબર હોવી જ જોઈએ કે ક્યાં કોની વાત કરી રહ્યા છે.
બરાબર. તો આટલા ટોપિકમાં માત્ર આ સ્વયંજનની ઉત્પત્તિ સ્થાનનું મહત્ત્વ શું છે એના માટે વાત કરી. હવે પ્રથમ આર ડીએનએનું નિર્માણ કોણે કર્યું, કેવી રીતે કર્યું એની વાત કરીએ. ડાયરેક્ટ તમને વાત કરે છે, પણ હવે તમે જાણો છો કે આર ડીએનએના નિર્માણ માટે બે વસ્તુની જરૂર પડે. કોઈ એક ઘટક, કોઈ એક બેક્ટેરિયા કે જેમાંથી પ્લાઝમિડ છૂટો પાડવો પડે, કોઈ ઈચ્છિત સજીવ કે એમાંથી ડીએનએનું ટુકડો એટલે કે જનીન છૂટો પાડવો પડે, પછી બંનેને જોઈન કરીએ એટલે આર ડીએનએ બને. તો આવું પ્રથમ આર ડીએનએ રિકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ કોણે કર્યું અને એમણે આ બધા ઘટક અને આ યજમાન સજીવ તરીકે કોનો ઉપયોગ કર્યો એ આપણો હવે પછીનો ક્વેશ્ચન રહેશે. આવી ગયો આઈડિયા? ચલો તો આ આપણો અહીં એક ટોપિક પૂરો થાય છે. આના સાથે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.